આરટી અંતર્ગત ફોર્મ ભરવાની મુદત પૂરી થઈ છે ત્યારે જિલ્લામાં સાતસો નવ વાલીઓએ ફોર્મ ભર્યા છે જેમાંથી ત્રણસો છપ્પન ફોર્મ એપ્રુવ થયા છે તો રિજેક્ટ થયેલા ફોર્મ અંતે તારીખ પચીસ થી સત્યાવીસ એમ ત્રણ દિવસ સુધી ફરી ડોક્યુમેન્ટ ભરી શકાશે તેવું જણાવાયું છે પોરબંદર જિલ્લામાં આરટી અંતર્ગત તારીખ દસ થી બાવીસ એપ્રિલ બે સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જિલ્લામાં એકસો બે જેટલી ખાનગી શાળામાં ચથપ અંતર્ગત પાંચસો પાસઠ બાળકોને એડમિશન આપવામાં આવશે હાલ આ કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે કુલ સાતસો નવ વાલીઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાંથી ત્રણસો છપ્પન ફોર્મ એપ્રુવ થયા છે એકસો એકાણું ફોર્મ ડુપ્લિકેટ ફોર્મ ભર્યા હતા એકસો બાસઠ ફોર્મમાં ડોક્યુમેન્ટ અધૂરા અથવા ફોર્મ ભરવામાં ભૂલ થતા રિજેક્ટ થયા છે આ રિજેક્ટ થયેલ ફોર્મના વાલીઓ તારીખ પચીસ થી સત્યાવીસ એમ ત્રણ દિવસ સુધી ડોક્યુમેન્ટમાં સુધારો કરી શકશે આરટી અંતર્ગત પ્રથમ રાઉન્ડ બહાર પાડવાની સંભવિત તારીખ ત્રણ મે હોવાનું જણાવાયું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર